વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં ગુજરાતીમાં પાઠ ત્રણ મહેનતનો રોટલો જોવાનો છે તો મહેનતનો રોટલો એકમની શરૂઆત કરીએ તો એકમ ત્રણ મહેનતનો રોટલો કે જેના લેખક છે પન્નાલાલ પટેલ હવે પન્નાલાલ પટેલે આ એકમમાં શ્રમ એટલે કે મહેનત પ્રમાણિકતાનો મહિમા કર્યો છે અથવા તો મહેનત વિશે વાત કરી છે તો આપણે એકમમાં શું દર્શાવ્યું છે એ વિશે માહિતી મેળવીએ આ બુદ્ધકથામાં શ્રમ સ્વાશ્ચર્ય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે મોજી વગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે આમ વગત દ્વારા આપણને શ્રમ સ્વાસ્થ્ય અને પ્રામાણિકતાનો બોધ મળે છે હવે આ એકમમાં પ્રમાણિકતા અને મહેનત વિશે વાત કરવામાં આવી છે કે જેમાં એક ભગત જે સંતોષી વ્યક્તિ છે એમના વિશે વાત કરી છે તો આપણે એકમની શરૂઆત કરીએ કાશી નગરીમાં એક મોજી રહેતો હતો તે બહુ પ્રમાણિક હતો સંતોષી પણ એટલો જ હવે આ મોચી એ કાશીનગરીમાં રહેતો હતો અને પ્રમાણિક હતો અને સંતોષ માનવામાં હતો એટલે કે એ જે પણ મળે એનાથી સંતુષ્ટ હતો એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા મોચી વગત મારા પગના પગરખાનું શું પડે એટલે એક વખત મોચી પોતાનું રોજનું કાર્ય ચપ્પલ સીવવાનું કરતા હતા ત્યાં અચાનક એક સાધુ આવે છે અને પૂછે છે કે હે મોચી ભગત મારે પગના પગરખા એટલે કે ચપ્પલ સીવડાવવા છે તો એના શું પૈસા લેશો અથવા તો શું કિંમત મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ હવે મોચી જવાબ આપે છે કે હા એ વાત સાચી પણ અત્યારે મારી પાસે સીવેલા તૈયાર નથી હવે સાધુ એમને કહે છે કે સીવી દો તો શું લો કે સારું વાંધો નહીં તો તમે આ ચપ્પલ સીવી આપો તો કેટલા પૈસા લેશો તો મોચીએ કહ્યું દોઢ રૂપિયો હવે મોચી જવાબ આપે છે હું સીવી તો આપું તો એના પૈસા થશે એના રૂપિયા થશે દોઢ રૂપિયો સાધુને નવાએ લાગી બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કયો સાધુએ પૂછ્યું દોઢ તો કહેવાનું પણ લેવાના કેટલા હવે બગતે જ્યારે પગના પગરખાનું દોઢ રૂપિયા કહ્યું તો સાધુને પહેલાં તો નવાઈ લાગી કે પહેલાં જે મોચી પાસે એમને જઈ આવ્યા હતા તે બધાએ તો એમને બે રૂપિયા કયા પણ ઘટાડી ઘટાડીને એમને દોઢ રૂપિયા સુધી આવ્યા પણ આ મોચીએ તો મૂળમાં જ દોઢ રૂપિયો કયો છે તો એમને પૂછી લેજે હા દોઢ રૂપિયો તો તમે કહો છો પણ લેશો કેટલા એ કહો તો મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો હવે મોચી ભગત સાધુ સામે થોડું જોઈને હસે છે અને કહે છે કે મેં તમને જેટલા પૈસા કીધા છે એટલા જ હું લઈશ જો તમારી ઈચ્છા હોય તો હું તમને બનાવી આપું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો હવે સાધુ કહી દે છે કે સારું વાંધો નહીં તમે બનાવી દો પણ ક્યારે આપશો એ કહું મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે હવે મોચી સમય આપે છે કે પરમ દિવસે આ વખતે તમે આવીને પગરખા લઈ જજો સાધુ કહે જરૂર હોમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય હવે સાધુ કહે છે હા વાંધો નહીં પણ પરમ દિવસે સાંજે મારે બહાર જવું છે માટે તમે ઢીલ એટલે કે થોડી ઉતાવળ કરજો જે સમય આપ્યો છે એ સમયે પૂરું કરી લેજો મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી રહેશે મોચી હવે પોતે જણાવી દે છે જે સમયનો સાચો વ્યક્તિ છે કહે છે કે વાંધો નહીં તમે જાઓ કે ન જાઓ એનાથી મને કોઈ મતલબ નથી પણ મેં તમને જે સમય આપ્યો છે એ દિવસે એ સમયે તમને પગરખા મળી રહેશે પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો મૂચી આટલું કહ્યું તેમ છતાં સાધુને મોચીનો જે વાયદો આપ્યો છે જે સમય આપ્યો છે એમાં વિશ્વાસ ન હતો બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો મોચીને પૂછ્યો મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ હવે સાધુને વિશ્વાસ નથી એટલે બીજા દિવસે પાછા ફરી મોચીને ત્યાં જાય છે અને પૂછવા લાગે છે હે મોચી ભગત આપણું કામ કેટલે આવ્યું તો મોચી સામે જવાબ આપે છે કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું કે મેં તમને જે સમય આપ્યો છે એ સમયે હું કામ કરી લઈશ છતાંય સાધુને શાંતિ ન વળી ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વચારે આવ્યો લાવને જરા મોચીને ત્યાં આંટો મારું હવે ત્રીજા દિવસે ફરીથી સાધુ સવારના પૌરમાં મોચી પાસે જાય છે અને મોચીને ત્યાં આંટો મારી આવે છે પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી તેણે કહ્યું મહારાજ તમને માણસ પારકતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો હવે મોચી જવાબ આપે છે કે મહારાજ તમને મા માણસને પારખતા ઓળખતા નથી આવડતું આખી દુનિયા જૂઠું બોલે છે એવું જ માનો છો નાહકનું સુકામ ધક્કા ખાઓ છો સાંજે આવજો જાઓ હવે આટલું મોટી ભગત સાધુને કહે છે સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગ રખા બિલકુલ તૈયાર હતા આ જોઈને સાધુ મોચી ઉપર બહુ જ ખુશ થયા તે સમજી ગયા કે મોચી સાચુકલો છે ખરેખરો ભગત છે કદી જૂઠું બોલતો નથી હવે સાંજ સમયે જ્યારે સાધુ પોતાના ચંપલ પગરખા લેવા આવે છે તો એ સમયે તૈયાર હોય છે એટલે સાધુને લાગે છે સાધુ સમજી ગયા છે કે ખરેખર આ મોચી સાચુકલું છે સત્ય બોલવાવાળો છે અને એ જ એક ભગત છે જે ક્યારેય જૂઠું બોલતો નથી સાધુએ તેને બે રૂપિયા આપ્યા મોચી પાસે છૂટા પૈસા ન હતા અને તે પૈસા લઈને ઊભો થયો હવે સાધુ બે રૂપિયા મોચીને આપે છે પણ મોચી પાસે છૂટા પૈસા નથી એટલે ઊભા થાય છે તેણે સાધુને કહ્યું જરાક ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું હવે મોચી વગર સાધુને જે પોતાની પાસે છૂટા પૈસા નથી એટલે કહે છે કે તમે થોડીવાર માટે ઊભા રહો હું સામેની દુકાનેથી છૂટા પૈસા અથવા તો પરચુરણ લઈને આવું છું સાધુએ કહ્યું રહેવા દો ભગત એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો હવે સાધુ કહે છે વાંધો નહીં તમારી પાસે છૂટા નથી તો એ પૈસા રહેવા દો અને મારા તરફથી તમાકુ પી લોજો મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ હવે મોચી જવાબ આપે છે કે ના મહારાજ હું તમાકુ નથી પીતો તો મહારાજ જણાવે છે તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો કે વાંધો નહીં તમે તમાકુ નથી પીતા તો મારા તરફથી જે તમે પગરખા સીવો છો એના માટેની દોરી લઈ આવજો ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે મોચી સામેની દુકાને પરચૂરણ લેવા ગયો સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા હવે મોચીએ જવાબ આપ્યો કે ના મહારાજ મારે હરામનો એટલે કે મહેનત વગરનો પૈસો નથી જોઈતો એ મારી મારા પાસે ન ખપે મોચી ઊભા થાય છે અને પરચૂરણ લેવા માટે જાય છે અને સાધુ મોચીની આ ભાવના જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મળી કાઢ્યો હવે પોતે જે સાથે જોડી લાવ્યા હતા એમાંથી એક પારસ મળી કાઢે છે કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસ મળી ઘસી દીધો બધા ઓજારો સોનાના થઈ ગયા હવે સાધુએ જે પારસમણી કાઢ્યો હતો એ પારસમણી મોચીના જે ઉજારો હતા જે સાધનો હતા એની ઉપર ઘસી નાખ્યો એટલે જે મોચીના બધા જ સાધનો સોનાના થઈ ગયા પછી તે મોચી પાસે ગયો તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે હવે સાધુ સોનાના ઉજારો કરીને ચાલતા થાય છે અને એ જ વખતે મોચી આવે છે અને પૈસા લેતી વખતે ત્યારે સાધુ એમને કહે છે કે તમે મને મુઠ્ઠી ચણા જેટલા થોડા પૈસા આપો તો ઈશ્વર તમારું ભલું કરશે મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું લો એક મુઠ્ઠી ચણામાં શું થશે એ દુકાન તરફ ચાલતો થયો હવે મોચી પાસે જે પૈસા હતા એ ખિસ્સામાંથી કાઢીને એણે સાધુને આપ્યા અને કહ્યું કે તમારે એક મુઠ્ઠી ચણાથી શું થશે અને એ પાછો પૈસા આપીને દુકાન તરફ ગયો હવે સાધુ કહે છે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે અને સાધુ આટલું કહીને ચાલ્યા જાય છે મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે હવે મોચી જ્યારે દુકાન તરફ આવે છે તો એમને જુએ છે કે પોતાના જે ઉજારો હતા એ સોનાના થઈ ગયા છે હવે સમજી જાય છે કે ખરેખર આ કામ પેલા જે સાધુ મહારાજ આવ્યા હતા એમનો જ છે મોચીનો જીવ બળી ઉઠ્યો તે નિસાસો નાખી બબળ્યો અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ સોનાના ઓજારો જોઈને એનો જીવ બળી જાય છે કે આ સોનાના ઓજારોથી હું જે મારું કામ મારો વ્યવસાય કરતો હતો એ હવે કેવી રીતે કરીશ તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો હવે જે સોનાના ઉજારો હતા એને ઉચકીને એને ઘરના એક ખૂણામાં નાખી દીધા કે એની જરૂર જ નથી એ રીતે એને મૂકી દેતા અને પોતે જે ઘસાયેલા ઉજારો મૂક્યા હતા એ લઈને પાછો પોતાના કામમાં લાગી ગયો મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી અને મનમાં પાછો એવો પણ કહેતો કે ગમે તે હોય પણ જે સાધુ મહારાજ આવ્યા હતા એમની ઈચ્છા તો મને સુખી કરવાની જ હતી બિચારાએ બાર મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો હવે મોચી બગત જે ઘસાયેલા ઓજારોથી કામ કરતો હતો તે બાર મહિના સુધી કર્યું અને બાર મહિના બાદ તેણે નવા ઓજારો લાવ્યો એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો કેમ છમોચી વગત એકવાર જ્યારે પોતાના દરરોજનો વ્યવસાય કરતો હતો એ જ રીતે દરરોજના કામમાં ભજન ગાતા ગાતા કામ કરી રહ્યો હતો અને એમની નજર નીચી હતી તો અવાજ આવે છે અને બોલે છે કેમ મોચી વગત મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા તેણે સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ હવે મોચી ઊંચું જુએ છે તો તે જુએ છે કે પેલા સાધુ મહારાજ જ છે અને સામે કહે છે કે મારા ઓજાર તમે બગાડી ગયા હતા એ જ છો ને સાધુને નવાઈ લાગી એમણે તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે હવે સાધુને આ જોઈને નવાઈ લાગે છે તેને એમ હતું કે એમને જોતાં જ મોચી ભગત એમને પગે પડશે એમનું માન સન્માન કરશે અને ઘણો બધો આભાર માનશે પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો એટલે કે આનાથી વિરોધ જ થયો મોચી ભગતે ના તો એમને પગે પડ્યો ના તો એમનો આભાર માન્યો કે એમનો સ્વાગત સત્કાર કર્યો પણ એમને ઠપકો આપ્યો કે મારા ઓજાર તમે બગાડી ગયા હતા સાધુને વહેમ પડ્યો એમને થોડું અજુગતું લાગ્યું આ બિચારો સોનાને પિત્તળધારી બેઠો લાગે છે તેમણે કહ્યું મોચી ભગત ઓજાર બગડ્યા નથી સોનાના બનાવ્યા છે ક્યાં છે એ નાખી તો નથી દીધા ને હવે સાધુ મૂચીને કહે છે કે સોનાના છે પિત્તળના તો દારી નથી બેઠા ને એવું લાગે છે તે સાધુ કહે છે કે મૂચી વખત એ ઉજારો બગાડ્યા નથી પણ મેં એને સોનાના બનાવી દીધા છે તમે ક્યાં મૂક્યા છે નાખી તો નથી દીધા ને તો સામે મોચી ભગત કહે છે મને ખબર છે મહારાજ સોનાના છે પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે સાધુ કહે છે કે એ વાત સાચી કે સોનાના છે પણ એ સોનું મેં મારા બાવડાના બળથી મારી મહેનતથી મેળવ્યું નથી અને આવું મફતનું સોનું શું કરવું છે એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ કે એ સોનાના ઓજારો એ સાધનો ખૂણામાં પડી રહ્યા છે તમારે જોઈએ તો તમે પાછા લઈ જાઓ સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી બગત તમને કસી ગમ નથી સોનું વેચીને પૈસો બનાવો ને મજા કરો આ કાચી દુકાનને પાકી કરો કામ કરનાર માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો હવે સાધુ મોચીને શિખામણ આપે છે સલાહ આપે છે કે તમને કશી જ ખબર પડતી નથી મેં જે તમને સોનાના ઓજારો બનાવી આપ્યા છે એને વેચીને તમે પૈસા મેળવો અને મજા કરો અને તમારી જે આ કાચી દુકાન છે એને તમે પાકી બનાવીને થોડા માણસો રાખો અને બેઠા બેઠા તમે ખાઓ અને જીવનનો આનંદ માણો મોચીએ પૂછ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરવું મહારાજ હવે મોચી કહે છે તમારી વાત સાચી છે પણ મને જે આ બે હાથ પગ ઈશ્વરે આપ્યા છે એનું હું શું કરું ભરી આંખે સાધુ તો મોજી સામે તાકી જ રહ્યા મોચીનો આ વાક્ય સાંભળીને સાધુ આશ્ચર્યમાં આવી ગયા અને થોડા સમય માટે તો એ મોચી સામે જોઈ જ રહ્યા મોચીએ કહ્યું સાધુ મહારાજ ભગ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા કામ કરવા આપ્યા છે હવે મોચી કહે છે કે સાધુ મહારાજ ઈશ્વરે જે આ હાથ પગ આપ્યા છે એ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા કંઈક કામ કરીને મહેનત કરવા માટે આપ્યા છે આ સાંભળી સાધુ બોલ્યા મોચી ભગત સાચી વાત છે ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે હવેથી હું પણ કામે સોરી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ હવે સાધુ વિચારે છે અને બોલી લે છે કે તમારી વાત સાચી મોચી ભગત ભગવાને હાથ પગ આપ્યા છે તો હું પણ હવે થોડું ઘણું કમાવીશ અને ખાઈશ અને જીવનનો આનંદ મેળવીશ સાધુને કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા સાધુ હવે કોઈ ઊંડા વિચાર કરવા લાગ્યા હતા પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું કેમ મોંઘા થઈ ગયા તો સાધુ કહે છે હું મોંઘો નથી થઈ ગયો વિચારમાં પડી ગયો છું હવે સાધુ જવાબ આપે છે કે હું થોડું વિચારું છું તો શું વિચારે છે તો કે સા વિચારમાં પડી ગયા છો મહારાજ મેં તમને કહ્યું એ ખોટું છે કે મેં તમને જે જણાવ્યું મહેનત વિશે શું એ વાત ખોટી છે તો સાધુ કહે છે તમારી વાત નથી મારી વાત છે સાધુએ મોજી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું હું પણ નાનું મોટું તપ કરું છું જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી પણ કર્યો નથી ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું પણ આજે તારી આ ભિક્ષાનો જે સોરી આજે મને આ જે ભિક્ષાનો ગર્વ છે એ પીગળી ગયો છે હવે સાધુ જણાવે છે કે હું વિચારમાં હતો હું મારી વાત કરું છું કે મેં હું પણ નાનું મોટું તો કરું છું અને મારી પાસે જે આ પારસમણી છે જે સોનું બનાવવાનું સાધન છે એનો ઉપયોગ મેં કદી મારી જાત માટે નથી કર્યો અને માંગ અને ભિક્ષાનો જે મને ગર્વ છે એ ગર્વ પણ આજે તમારી વાતથી પીગળી ગયો છે ની ગાળી નાખ્યો છે આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ હવે સાધુ કહે છે કે તમારી વાત બધી સાચી છે જેથી હું તમને મારા ગુરુ માનો છું અને તમે જે મને ઉદાહરણ આપ્યું છે એને યાદ કરીને મારી પંગર્વ અથવા તો અભિમાન રહેશે એને હું દોતો રહીશ મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો કામે વર્તા બબડ્યો આપ ખરા સાધુ હવે મોચી આટલી વાત સાંભળીને કે જે કામ કરતો હતો એ થોડી વાર માટે ભૂલીને સાધુ જ્યાં સુધી જતા રહ્યા ત્યાં સુધી એમની સામે પાછળ જોતો જ રહ્યો અને પછી બબળ્યો પછી બોલ્યો કે તમે જ ખરા સાધુ છો શબ્દ સમજૂતી જોઈએ તો શબ્દ સમજૂતીમાં પગરખા એટલે કે પગનું રક્ષણ કરનાર ચપ્પલ જોડા હરામનો એટલે મહેનત વગરનો પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી ગમ એટલે કે સમજ ગર્વ એટલે અભિમાન અહંકાર મધ કે બળાઈ હવે રૂઢિપ્રયોગ જોઈએ તો રૂઢિપ્રયોગમાં પગ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું બાવડાના બળથી એટલે જાત મહેનતથી જીવ બળવો એટલે દુઃખી થઈ જવું બેઠા બેઠા ખાવું શ્રમ કર્યા વેના અથવા તો નિરાંતે ઉપભોગ કરવો નિશાસો નાખવો આહ નાખવી પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો ખૂણામાં નાખવું એટલે કે બેદરકારીથી બાજુમાં મૂકવું હવે આપણે ભાષા સજ્જતામાં વિરામ ચિહ્નો જોવાના છે વિરામ ચિહ્નોનું ભાષામાં ખૂબ જ મહત્ત્વ છે આપણે કોઈ ભાવ દર્શાવવો હોય વાક્યનો અર્થ સમજવો હોય તો વિરામ ચિહ્નો ઘણા ઉપયોગી છે તો આપણે વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવીએ ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નનું આવશ્યક છે એટલે કે ભાષાને સચોટ બનાવવા ભાષામાં ભાવ દર્શાવવા માટે આ વિરામ ચિહ્નો જરૂરી છે હરે હવે વિરામ ચિહ્નોમાં જોઈએ તો પૂર્ણ વિરામ કે જેનું ચિહ્ન આ રીતે છે કૌંસમાં દર્શાવેલ છે વિરામ કે જેનું ચિહ્ન દર્શાવેલું છે કૌંસમાં ત્રીજું છે પ્રશ્ન ચિહ્ન કે જેનું કૌંસમાં ચિહ્ન દર્શાવ્યું છે અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન કે જેનું ચિહ્ન આ રીતે છે હવે પૂર્ણવિરામ માટે આપણને વાક્ય આપેલું છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો લી એટલે કે લિખિતંગ ચી એટલે ચિરંજીવ પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે હવે પૂર્ણ વિરામ વાક્ય પૂરું થઈ ગયું હોય કોઈ માહિતી આપી દીધી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે અથવા તો કોઈ શબ્દ ટૂંકમાં લખવો હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણને બે શબ્દ દર્શાવ્યા છે એક લેખિતંગ અને એક ચિરંજીવ એ જ રીતે અલ્પવિરામ અલ્પવિરામ માટે બે વાક્ય આપેલા છે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું બીજું વાક્ય પ્રાચી નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા હવે આ બંને વાક્યોમાં જણાવે છે કે અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યો વચ્ચે અટકવાની જરૂર પડે છે ત્યારે થાય છે હવે અહીં જણાવે છે કે આપણે અલ્પવિરામનો ઉપયોગ વાક્યમાં અટકવા માટે કરીએ છીએ અથવા તો લાંબા વાક્યો હોય દીર્ઘ હોય ત્યારે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એકથી વધારે વસ્તુ પદાર્થ દર્શાવવા વ્યક્તિના નામ દર્શાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે જોઈએ પ્રશ્ન ચિહ્ન ઉદાહરણ તરીકે કેમ મોા થઈ ગયા બીજું વાક્ય આવું મફતનું સોનું શું કરવું છે હવે આ બે વાક્યો દર્શાવે છે કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે એટલે કે આપણે જ્યારે કોઈ બીજી વ્યક્તિને પ્રશ્ન પૂછતા હોય અથવા તો વાક્ય આપણે લખીએ છીએ ત્યારે પ્રશ્નનો ભાવ દર્શાવવો છે તો આ ભાવ દર્શાવવા માટે પણ આપણે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ જેના અમુક શબ્દો છે ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું આવા શબ્દનો ભાવ અથવા તો આવા શબ્દો આપણને વાક્ય પ્રશ્નમાં છે પ્રશ્ન તરીકે છે એવો ભાવ દર્શાવે છે હવે આપણે જોઈએ તો ઉદ્ગાર ચિહ્ન હવે ઉદ્ગાર ચિહ્નમાં આશ્ચર્યનો ભાવ પીડાનો ભાવ એવું કંઈક છે તો આપણે જોઈએ વાક્યમાં સા વિચારમાં પડી ગયા છો મહારાજ જોયું તો ઓજાર બધા સોનાના હવે આ બંને વાક્યમાં આશ્ચર્યનો ભાવ નવાય એવું કહેવા માંગે છે તો આપણે જોઈએ તો કે નવાય આશ્ચર્ય પીડા દીકર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે એટલે કે વાક્યમાં અલગ અલગ લાગણી અલગ અલગ સંવેદના દર્શાવવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ ક્યારેક કટાક્ષ કરવામાં પણ આપણે ઉદ્ગાર ચિહ્ન વાપરીએ છીએ જેમ કે તું તો બહાદુર તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો અહીંયા કટાક્ષ કહે છે કે બહાદુર પણ કયો છે અને એક સસલી જોઈને પણ એ નાસી ગયો તેવી વાત દર્શાવે છે એટલે કે કટાક્ષમાં પણ ઉદ્ગાર ચિહ્ન આપણે વાપરી શકીએ છીએ હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય કે જે આપણે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે તો સ્વાધ્યાયની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો હવે એક એક વાક્યમાં ઉત્તર લખવા માટે આપણે એકમના આધારે લખી શકીએ છીએ જેમાં સવાલ નંબર એક છે મોચી ભગત સ્વભાવે કેવા હતા તો આપણે એકમના આધારે કહી શકીએ કે મોચી ભગત સ્વભાવે સાચુકલા પ્રમાણિક અને સંતોષી હતા સવાલ નંબર બે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે તો આપણે એકમના આધારે જણાવી શકીએ કે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો હવે બાકીના ત્રણ પ્રશ્નો તમે એકમના આધારે લખી શકો છો હવે આપણે પ્રશ્ન નંબર બેની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો હવે આ પ્રશ્નો આપણે બે ત્રણ વાક્યમાં લખવાના છે તો આપણે ચર્ચા કરીએ સવાલ નંબર એક સાધુને ક્યારે નવાઈ લાગી તો સાધુને ક્યારે નવાઈ લાગી તો કે ઘણા સમય બાદ જ્યારે સાધુ મોચીને મળ્યા ત્યારે મોચીએ એમને કહ્યું ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ ત્યારે મોચીનું આ વાક્ય સાંભળીને સાધુને નવાઈ લાગી સવાલ નંબર બે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો મોચીની જવાબમાં લખીએ તો મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના જે બધા જ ઓજારો સોનાના કરીને વાળ્યો સવાલ નંબર ત્રણ મોચીને ક્યારે દુઃખ થયું તો મોચીને મહારાજે જે બધા સોનાના ઓજાર બનાવ્યા એ જોઈને એને દુઃખ થયું સવાલ નંબર ચાર મૂચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા તો એના જવાબમાં આપણે લખી શકીએ કે મોચીને જે જૂના ઓજારો કાઢીને એને બાર મહિના સુધી સખત પરિશ્રમ કર્યો મહેનત કરી અને ત્યારબાદ એ નવા ઓજાર લાવી શક્યા હવે પ્રશ્ન નંબર ત્રણમાં આપણે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે તો આ ચારેય વાક્યોમાં આપણને એકમના આધારે આપણે જણાવી શકીએ છીએ કે વાક્યો કોણ બોલે છે જેમાં વાક્ય એકની આપણે ચર્ચા કરીએ તો મારી પાસે સિવેલા તૈયાર નથી તો આપણે જાણીએ છીએ કે આ વાક્ય બોલે છે મોચી એ જ રીતે બાકીના ત્રણ પણ તમારે નોટબુકમાં લખવાના છે હવે પ્રશ્ન નંબર ચાર નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો આપણે આપણને અહીં વાક્યો અધૂરા આપ્યા છે જેમ કે પહેલું વાક્ય છે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે ત્યાંથી લઈને આપણને ખાલી જગ્યા આપીએ છીએ અને છેલ્લે ન થાય તો આ ખાલી જગ્યામાં કયું વાક્ય આવી શકે તો આપણે જોઈએ પરમ દિવસે સાંજે માટે ઢીલ ન થાય એ જ રીતે બીજું વાક્ય પણ આપણે એકમના આધારે લખી શકીએ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો હવે અહીં આપણને જે આ ચાર વાક્યો દર્શાવ્યા છે એ ચારેય વાક્યો અલગ ક્રમમાં છે જુદા જુદા ક્રમમાં છે તો આપણે એને એકમના આધારે ક્રમમાં ગોઠવવાના છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો હવે અહીં આપણને શબ્દ આપ્યા છે જેમાં પહેલો શબ્દ છે પગ તો આપણે ચરણ લખી શકીએ બીજો છે નવાય તો આશ્ચર્ય લખી શકીએ કિંમત તો આપણે લખી શકીએ મૂલ્ય રકમ ચોથો શબ્દ છે દુનિયા તો સંસાર જગત પાંચમો શબ્દ છે ઓજાર તો સાધન છઠ્ઠો શબ્દ છે આનંદ ખુશી મોજ હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો હવે અહીં આપણને અપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દ દર્શાવવાના છે જેમ કે આપણને એક શબ્દ આપ્યો છે પ્રમાણિક તો એનો વિરોધી શબ્દ આપણે લખી શકીએ અપ્રમાણિક હવે આપણે જાણીએ છીએ કે વિરોધી શબ્દ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણે આવું ક્રોસ ચોકડી કરવી પડે છે એ જ રીતે બીજો શબ્દ જૂઠ્ઠો તો એનો વિરોધી સાચું ત્રીજો શબ્દ છે વિશ્વાસ એનો વિરોધી અવિશ્વાસ ચોથું છે ફિકર તો એનું વિરોધી બેફિકર પાંચમું વેચવું તો ખરીદવું છઠ્ઠું ઉપયોગ તો દુરુપયોગ બરાબર ને તો હવે આપણે પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એકથી લઈને પ્રશ્ન નંબર સાત સુધી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે તમે આ વિડિયો સાંભળ્યો એ માટે ધન્યવાદ